તમને મારો અવાજ સંભળાય છે? આ બાજુ બેનો, ઓલી બાજુ, આ બાજુ, બધા એકવાર હાથ તો ઉપર કરો. તો મને ખ્યાલ આવે કે તમે એકચ્યુઅલી શું છે, પિક્ચરના ગીતો હોય અથવા તો આપણે ગરબા હોય અથવા કંઈક સિરિયલનું મ્યુઝિક વાગતું હોય તો બધા કાન દઈને સાંભળે, પણ લગ્ન ગીત એક એવી વસ્તુ છે કે જે ભૂલાતી જાય છે. આપણા બા, કાકી, ફૈબા બધા જે ગાતા હતા એ બધા ભૂલાતા જતા લગ્નના ગીતોને ફરીથી જીવંત રાખવાનો એક પ્રયાસ છે. અને હવે જે ગીત અમે લોકો અહીંયાથી રજૂ કરીએ છીએ, મારા ખ્યાલથી બધાને જ આ ગીત ખબર હશે, નાણા વટી રે સાજન બેઠું માંડવે. કેટલા લોકોને આ ગીત ખબર છે? બધા બહેનોને, આ બધું આ બધા બહેનોને ખબર છે. જેવા ભરી સભાના રાજા એવા વર કન્યાના દાદા, વાહ, આ વર્ષોથી ગવાતું એક લગ્નનું ગીત છે. અને અહીંયા હું કહીશ કે જેટલા લોકોને, જેટલા બહેનોને આવડે ને એ તમે આ ગીત ગાજો, અને ખરેખર તો યાદ આવે ને તો ઘરમાં આપણી નવી પેઢીને સંભળાવજો આ ગીત, કારણ કે વર્ષોથી આ જે પ્રથા છે એ ભૂલાતી જાય છે. નવા જીવનમાં આપણે, નવી ઘરેણમાં આપણે ચાલીએ છીએ ત્યારે આ ભૂલાતી જતી પ્રથાને ઉજાગર કરવાનો એક નમ્ર પ્રયાસ. આજના દિવસે હું વૈશાલી હરીન ગોહિલ, અશોક પટેલ જસાણી સાથે, અને અહીંયા કિશોરભાઈ આહિરે અમને મોકો આપ્યો છે કે રામ પરિવારના આંગણે અમે અમારા લગ્ન ગીતોને તમારા સુધી પહોંચાડી શકીએ. વર્ષોથી ગવાતું એક પ્રાચીન ગીત, નાણા વટી રે સાજને બેઠું માંડવે.